રજવાડા સમયથી 500 થી 600 વર્ષ પૂર્વે ચાલી આવતી આ એક હોલિકા દહનની પરંપરા મજરા ગામમાં આજ પણ એ પરંપરા અને માન્યતા સાથે હોલિકા દહન કરવામાં આવે છે. દાદાના ચોકમાં હોલિકા દહન પછી હોલિકા દહનના જે અંગારા હોય એની ઉપર ચાલવાની એક અનેરી જુદી જુદી પરંપરા છે. આજ સુધી એ અંગારા ઉપર ચાલતા કોઈને ઈજા કે હાનિ પહોંચી નથી. અત્યારના સમયમાં સમસ્ત મજરા ગામને સમસ્ત જ્ઞાતિએ કોરોના વાયરસ સંદર્ભમાં 5 કિલો કપૂરદાની તથા જુદી જુદી ઔષધિઓ સાથે હોલિકા દહન કરીને એક અનેરો કોરોના વાયરસ બગાડવાનો ધાર્મિક માન્યતા સાથેનો પ્રયત્ન કરેલો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજુબાજુના પંથકમાંથી ઘણા લોકો હોલિકા દહનમાં મજરા ગામે દાદાના ચોકમાં પધારે છે. ઉર્વેશ પટેલ. મજરા ગામની હોળીનું મહત્વ ઘણું છે. અમે હિંમતનગરથી એ હોળીનું દર્શન કરવા માટે આવ્યા છીએ. અમારી બાજુમાં રહેતા કાનસી મકવાણા એમના ઘરે અમે આવી અને આ હોળીનું નિદર્શન કરી દર્શન કર્યા અને અંગારા આજુબાજુથી ગામમાંથી પણ ઘણા લોકો હોળીને દર્શન કરવા માટે આવે છે અને અંગારામાં ગામના વ્યક્તિઓ ચાલે છે એ જ ઘણું જોવાલાયક છે. અમે આ વર્ષે જ આવ્યા છીએ પરંતુ એનું મહત્વ અમને ઘણું દેખાયું અને પરંપરાગત આ પ્રણાલિકા ચાલતી આવે છે. આ તહેવારનું મહત્વ ઘણું મહત્વ છે. ભૈરવનાથનું મહાત્મા ઘણું છે અને મજરા ગામનું પ્રખ્યાત આ હોળીનું જોવાલાયક સ્થળ છે તે આરાધક છે અને એક જોવાલાયક સ્થળ છે. શું નામ તમારું? આનંદીબેન જણસર. આનંદીબેન ચૌહાણ. આશરે 500-600 વર્ષથી અમારા મજરા ગામમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આખું ગામ આ આયોજનમાં ભાગ લે છે. ક્ષત્રિય સમાજના યુવાનો આખા ગામમાં ઘરે ઘરે ફરી દરેક ઘરેથી એક લાકડું ઉગાડે છે. બહેરાત દાદાના ચોકમાં એ લાકડા એકઠા કરવામાં આવે છે. ત્યાં શુભ મુહૂર્ત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન કર્યા પછી ક્ષત્રિય યુવાનો ગિરૈયા સ્વરૂપે હાથમાં ઘાસપુરા લઈ નીકળે છે. હોલિકામાં તેનું સેવન કરે છે. પછી એ ઘાસપુરા ગાય ભેંસને ખવડાવવાથી તેમને કોઈ રોગ આવતો નથી. હોલિકામાંથી પડતા અંગારામાં નાના મોટા ભૂલકાઓ, માતાઓ, બહેનો, બહારથી આવેલા મહેમાનો સૌ કોઈ ચાલે છે. આજ સુધી કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ પગે દાજી હોય કે કોઈને ઈજા થઈ હોય. બહેરા દાદાની અમારા ગામમાં આટલી કૃપા છે. શું નામ તમારું? મકવાણા બિપિનસિંહ.